हनुमान जी महाराज बद्धी वस्तु भेट में आपता था प्रभु। हनुमान जी महाराज कहे मारे आ लोकनी कोई वस्तु भेट में नहीं जोती। हनुमान जी महाराज मागे से राम पासे शू के तमारे जो मने आपू हो तो शू आपू। स्नेहो मे परमो राजन त्वयी तिष्ठतु नित्यदा। हे राजन हे भगवान मम स्नेह मे स्नेह मारो स्नेह त्वयी तमारा मा तिष्ठतु रहो नित्यदा हर हमेश। स्नेहो मे परमो हनुमान जी महाराज कहे कि तमारे मने आपवो होय तो एटलू ज आपो के मने अखंड तमारा मा हेत रहे मने अखंड तमारा मा स्नेह रहे। तमने संस्कृत समझाय एवो श्लोक छे स्नेहो मे परमो। स्नेह भी सामान्य नहीं परम स्नेह अत्यंत स्नेह मने रहे कोना मा त्वयी तमारा मा। हे प्रभु तमारा मा मने स्नेह रहे। वळी केटलो समय रहे तो के नित्यदा रोज अखंड। स्नेहो मे परमो राजन त्वयि तिष्ठतु नित्यदा। भक्तिश्च नियता वीर भावो नान्यत्र गच्छतु। हनुमान जी महाराज कहे छे के मारी भक्ति पण नियत रहे डगमगाट वाली नहीं। हाँ, एक निष्ठा थी मारी दृढ़ भक्ति रहे। भक्तिश्च नियता वीर भावो नान्यत्र गच्छतु। मारो भाव प्रेम भगवान शिवाय क्या खोटो वहे खोटे मार्गे मारू हेत न वहे। आपड़ा बदानो प्रॉब्लम शु छे के आपड़ा अंतर आत्मानो भावनो प्रवाह प्रेमनो प्रवाह भगवान बाजू नथी वहेतो। जाजो प्रवाह आपड़ो बधो माया बाजू वहे विषयों मा खानपान मा मान सन्मान मा वस्तु पदार्थों मा सारा कपड़ा मा सारा घरेणा सारा मोबाइल सारी गाड़ी आ ते एमाज नकरू हेत एनुज मनन एनुज चिंतन से जे ईश्वरनु स्मरण थातो नथी। हेतना प्रवाह बेज बाजू वहे। हूँ आ वात वारे वारे कहवा वचलो जीव एक बाजू ईश्वर अने एक बाजू से माया। आत्मा माथी उठतो हेतनो प्रवाह स्नेहनो प्रवाह का तो ईश्वर बाजू वहे अने का तो माया बाजू वहे। हनुमान जी महाराज एवं पात्र हतु। हनुमान जी महाराज एवा भक्त हता के एनो 100% हेतनो प्रवाह ईश्वर बाजू ज वहेतो। इतला माटे आज ए दुनिया भर में हनुमान जी महाराज पूजाय छे। राम करता पण वधारे एना मंदिरो छे। ज्यां राम नु मंदिर होय त्यां तो हनुमान जी महाराज होय ज। पण ज्यां हनुमान जी नु महाराज मन होय हनुमान जी महाराज नु मंदिर त्यां राम होय ज एवो नो कहेवाय। आजे सौथी पहेला हूँ याद करीश अयोध्याना हनुमानगढ़ीना हनुमानजी महाराज। हनुमानगढ़ीना हनुमानजी महाराज આમ તમે જુઓ ને હનુમાનગઢીના હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન જ્યારે બાલ્ય અવસ્થામાં હતા અયોધ્યા 5 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહેલા અને એ સમયે સ્વામિનારાયણ ભગવાન રોજ હનુમાનગઢીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જતા એક એ હનુમાનજી મહારાજ બીજા હનુમાનજી મહારાજ હું એ યાદ કરીશ કે અમારે સારંગપુરના કષ્ટભંજન દેવ ગોપાળાનંદ સ્વામીએ પધરા એ એના કષ્ટો દૂર કરે એ સારંગપુરના હનુમાનજી મહારાજ રાજકોટના બાલાજી હનુમાનજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદાસજી સ્વામીએ પધરાવ્યા એ છોકરાઓ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલે હનુમાનજી મહારાજનું અષ્ટક બોલે અને એના જોડિયા અને ભૂત પ્રેત કાઢે ગુંદાળા ગામના હરિભગતના છોકરાઓ બધા એવા પ્રતાપી હનુમાનજી મહારાજ। અને એક યાદ કરીશ અમારે બિલિયા ગામમાં હનુમાનજી મહારાજ એવી અદામાં બેઠા છે આ બિલિયા ગામના હનુમાનજી મહારાજ એણે ઈશ્વરની ભક્તિ એવી કરીને આજ ઠેર ઠેલા હનુમાનજી મહારાજ છે ભાઈલામાં હનુમાનજી મહારાજ મહાનુભાવાનંદ સ્વામી
બહુ સમર્થ સાધુ મહાનુભાવાનંદ સ્વામી. લ્યો કેવા સમર્થ સાધુ, ઓલા મંદિરના મંદિરમાં લીમ લાકડા જોતા હતા તો કહે છે કે સ્વામી કે લાકડા જોતા છે, ભક્તો કે સ્વામી કે લાકડા મળતા નથી, કે એક ભગતને ખેતરમાં લીમડા છે એ કે, પણ એ કે સ્વામિનારાયણ સંપ્રદાયની આરે દ્વેષ રાખે છે એટલે લીમડા આપશે નહીં. સ્વામી કે પણ આમ કોઈ ઉપાય થાય એવો ખરો કે લીમડા આપી શકે, તો કે કોઈ ઉપાય નથી, એક ઉપાય છે સ્વામી એને દીકરા નથી, જો તમે એને દીકરો આપો ને કે આશીર્વાદ આપો ને દીકરો થાય તો તમને લીમડા આપે. સ્વામી કે હાલો ભગતની વાડીએ ગયા અને સ્વામી કે અમારે લીમડા જોતા, કે લીમડા બીમડા દેવા માટે નથી, પણ એ કે તમારે દીકરા નથી ને તમને અમે લીમડાને બદલામાં દીકરા દઈ. કેટલા દીકરા દો? જેટલા લીમડા દે એટલા દીકરા એ કે. હાલો હાથ લીમડા હતા એ કે હાથ લીમડા આપું જાય કે તારે હાથ દીકરા થાય, પણ એ કે મારે એટલા બધા ન જોતા. સ્વામી કે અડધા તારા ને અડધા મારા જાય કે અડધા તારા ને અડધા મારા એટલે એ કે અડધા તારે અહીંયા રહે ને અડધા સાધુ થઈ જાય કે, પણ એ કે હાથના ભાગ કેમ પાડવા, હાથના ભાગ કેમ પાડવા? સ્વામી કે ત્રણ સાધુ થાય અને ચાર ઘરે રહે, અને ચાર માંથી એક છે એ 40 વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહે ને પછી પાછો ત્યાગી સાધુ થાય, અડધા મારા ને અડધા તારા જાય. અમદાવાદ મંદિરમાં એ સાધુનું મંડળ હતું જે લીમડાના બદલામાં જૈનમાં અને સાધુ થયેલા એને લીમડાવાળા સાધુ તરીકે બધા ઓળખતા. કેવા? એ મહાનુભાવાનંદ સ્વામીએ પધરાવેલા હનુમાનજી મહારાજ ભાઈલા ગામમાં છે, આ ધોળકાની પાસે. એ બાજુના વિસ્તારના લોકો કથા સાંભળતા હો તો ભાઈલા હનુમાનજી મહારાજના દર્શન કરવા જાજો, સ્વામિનારાયણ મંદિર ભાઈલા. તો આ પ્રતાપ હનુમાનજી મહારાજમાં આવ્યો ક્યાંથી? એને અખંડ ભગવાનમાં હેત હતો. હનુમાનજી મહારાજ શું કહે? સ્નેહો મે પરમો રાજન ત્વયિ તિષ્ઠતુ નિત્યદા ભક્તિશ્ચ નિયતા વીર ભાવો નાન્યત્ર ગચ્છતુ. મારો ભાવ ભગવાન સિવાય બીજે ક્યાંય જાય નહીં. મારે ને તમારે હવે છે ને આપણું હેત, આપણું સ્નેહરૂપી જે પ્રવાહ, એ જે નકરો યુઝલેસ બહુ વેડફાઈ જાય છે ને માયામાં, એને રોકી હવે ભગવાન બાજુ વાળવાની જરૂર છે. જેટલો દારૂડિયાને દારૂમાં હેત હોય ને એટલું હેત જો તમને ભગવાનમાં થઈ જાય ને ભાઈ, તો બેડો પાર થાય. દારૂડિયાને જેટલું દારૂમાં હેત હોય છે એટલું આપણને ભગવાનમાં નથી થતું. લ્યો આ માવો ખાનારાને માવામાં જેટલું હેત હોય એ આ માવો ભાળે ને ત્યાં પાણી પાણી થઈ જાય, ઈ હેત આપણને ભગવાનમાં નથી થતું. હનુમાનજી મહારાજની કથા મને તમને, એણે માગ્યું તો શું માગ્યું? હે ભગવાન મને અખંડ તમારામાં હેત થાય, મારો ભાવ બીજે ક્યાંય ઝૂકે નહીં. કેવી ખુમારી હોય ભક્તની,